नमस्कार विद्यार्थी मित्रों, आज आपने भागतन में आप सौनु हार्दिक स्वागत छे। आज आपने धोरण 9 गुजराती में पाठ गुजराती में व्याकरण विभाग में भागतन में आपने आगर जोईशू। तो तेम आपने वार्ता मकान पछी करम खेतर नाचे शस्त्र आज ऊपर ध्वनि जे आपेली छे हवे नीचे जुआ। तो ध्वनि श्रेणी जुआ, पुण्य अने शिल्प जे अहीं ध्वनि छूटी पाड़े छे तेने ध्यान थी जुओ। प उ न य पुण्य शिल्प अहीं तमे जोई शको छो के पुण्य न पछी कोई स्वर नथी, तेने नियम जोड़ाक्षर छे। ए ज रीते शिल्पमां पण ल व बोलती वखते कोई पण स्वरनुं उच्चारण थतुं नथी, जेथी ते पण जोड़ाक्षर केटलाक जोड़ाक्षर धरावती ध्वनि श्रेणी आपणे जोईए। પછી આગળ જુઓ, વચ્ચે સ્વરૂપ અન્ન અશક્ય અને ચિઠ્ઠી છે। આગળ જુઓ, ઉપર જોડાયેલા ધરાવતી ધ્વનિ શ્રેણી તમે જોઈ શકો તો તમને ખ્યાલ આવશે હશે કે જોડાક્ષરમાં જો અક્ષર પહેલાં બોલાય તો પહેલો લખાય છે અને અર્ધો લખાય છે। ગુજરાતી ભાષાના કેટલાક જોડાક્ષરો જુદી જુદી રીતે લખાય છે અથવા વિશિષ્ટ લિપિ ચિહ્ન ધરાવે છે। આવા જોડાક્ષરોને પરિચય કહીએ છીએ। આગળ જુઓ તો અહીં વિશિષ્ટ લિપિ ચિહ્ન ધરાવતા જોડાક્ષરો અહીં આપેલા છે। પછી શબ્દોની ધ્વનિ શ્રેણી પણ ક્ષમા, ભિક્ષા, વિજ્ઞાન, આજ્ઞા, ત્રાક્ષ, ત્રાળ અને ચિત્ર। પછી આગળ જો તમે આવા શબ્દોની ધ્વનિ શ્રેણી શોધવામાં આવડશે તો ચાલો આપણે નીચેના ધ્વનિ શ્રેણી ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરી લખીએ। તો સૌ પ્રથમ આપણે ફક્ત આપણે ધ્વનિ શ્રેણી અહીં આપેલી છે તે ધ્વનિ શ્રેણીનો જ ઉપયોગ કરીશું। તો તે ધ્વનિ શ્રેણી અંગરક્ષક છે। અંગરક્ષક, અંગરક્ષકમાં હું તમને ગૃહકાર્યમાં આપું છું, એક ફક્ત અને ફક્ત એક છે। હવે આપણે કાલે નવા વિડીયોમાં ફરી મળીશું, બરાબર? તો તમે જોઈ શકો છો અહીં અંગરક્ષક છે। અંગરક્ષકમાં કઈ સંધિ જે હાથે જોડીને સાચો અર્થ બનાવે છે એ તમારે જાતે લખવાનું રહેશે। થેન્ક યુ। તો વિદ્યાર્થી મિત્ર, હવે આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। થેન્ક યુ।